ડોદરા તાલુકાના રામણિયા ગામમાં ખેડૂતો વરસાદના પાણીનો સંગ્રહ કરવાની અનોખી પહેલ કરી છે જાગૃત ખેડૂતે રિચાર્જ કુઓ અને બોર મારફતે વરસાદી પાણીનો સંગ્રહ કરી તે પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરવાની પહેલ કરી બીજા ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ જમીન છે ને જે એ આપણે શાંતિલાલ સાવલા જે આમ ચાર્લી ચીકીવાળા તરીકે ઓળખાય છે અને પહેલેથી જીવદયા પ્રત્યે બહુ એમનો રહ્યો છે તો એમને ફાઇનાન્શિયલી એ લોકોએ સપોર્ટ કર્યો અને આપણે એમાં આ ઉદાહરણ આખું એક્ઝામ્પલ ઊભું થયું જે તમે જોઈ શકો છો કે બાર એકરની અંદર જે જમીન જેવી તેવી હતી એની જગ્યાએ બહુ સારી ગુણવત્તાવાળી અને ઉચ્ચ ક્વોલિટીનું આમાં ઉત્પાદન થાય છે અત્યારે એમાં કદાચ જો બધા જ ખેડૂત આવી રીતે જાગૃતતા લાવે તો હું તો કહું છું કચ્છની અંદર બીજા પાણીની જરૂરત જ નથી કેમ કે આ બાર એકરનું પાણી આપણે ઉતાર્યું છે ને તમારી સામે નજર સમક્ષ એનું ઉદાહરણ છે કે પાણી કેટલું ઉપર આવી ગયું છે ને ટીડીએસ કેટલા નીચે થઈ ગયા છે નોર્મલી જે લગભગ નેવું ટકા જેટલું પાણી તો દરિયામાં વહી જતું હોય છે પણ જો કદાચ આવી રીતે ખેડૂત જાગૃત થાય અને કરે નાના પાયે કરે તો પણ બહુ સારામાં સારા રિઝલ્ટ આના મળે છે આમાં અત્યારે જે આ ખેતરનું પાણી હતું એનું ઢાળ આ બાજુ રાખેલો છે કૂવા બાજુ અને એ ટોટલી પાણી છે જે આપણે જોઈ શકશું આમાં પાછળની સાઈડમાં બનાવેલું છે એક આખો કુંડી જેવું છે એમાં પથ્થર નાખેલા છે નીચે મોટી સાઈઝના છે ઉપર આમ નાના નાના છે એમાંથી ફિલ્ટર થઈ અને આ કૂવાની અંદર પાણી આવે છે જે તમે જોઈ શકશો અત્યારે તો જરાક ડોળું પાણી લાગશે જે વરસાદમાં ભેગું થયેલું છે